નમસ્કાર મિત્રો ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ પાંચ સમાંતર શ્રેણી જોઈએ મિત્રો ઉદાહરણ નવ રૂપિયા એક હજાર આઠ ટકા વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે તો દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે જો હા તો ત્રીસ વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો હવે મિત્રો સાદા વ્યાજની વાત કરવાની છે તો સાદા વ્યાજ માટે મિત્રો આપણને ખ્યાલ છે સાદા વ્યાજનું સૂત્ર છે સાદા વ્યાજની ગણતરી કરવા માટેનું સૂત્ર છે કે સાદું વ્યાજ બરાબર આ બરાબર પી આર એન છેદ સો પી એટલે મુદલ એક હજાર આ એટલે વ્યાજનો દર આઠ ટકા એન એટલે વર્ષ તો મિત્રો આપણે જોઈએ તો પ્રથમ વર્ષને અંતે પ્રથમ વર્ષને અંતે મળતું વ્યાજ ચાલો મળતું વ્યાજ બરાબર વ્યાજ બરાબર કેટલું આવશે પ્રથમ વર્ષ એટલે એક હજાર ગુણ્યા આઠ ગુણ્યા એક છેદમાં કેટલા આવશે મિત્રો સો બરાબર તો પીઆર છેદમાં સો બેંડા દસ ગુણ્યા આઠ ગુણ્યા એક એટલે દસ અઠા ને બરાબર તો પ્રથમ વર્ષ અંતે મળતું વ્યાજ કેટલું થાય મિત્રો એસી રૂપિયા હવે એવી જ રીતે બીજા વર્ષની ગણતરી કરીએ તો બીજા વર્ષને અંતે મળતું વ્યાજ ચાલો બીજા વર્ષને અંતે મળતું વ્યાજ બરાબર તો કે દસ હજાર ગુણ્યા આઠ ગુણ્યા બે અહીંયા વર્ષ કેટલા આવશે મિત્રો બે બરાબર સાદું વ્યાજ છે ચક્રવૃદ્ધિ વ્યાજ નથી મિત્રો એટલે સાદા વ્યાજ માટે દરેક જગ્યાએ પી તો એના એ જ રહેશે બરાબર એટલે કે મુદલ તો એક હજાર જ રહેશે પી આર એન છેદમાં સો અહીંયા બીજા વર્ષનું ગોતવાનું છે એટલે બે વર્ષનું તો બે વર્ષનું વ્યાજ કેટલું થાય આપણે જોઈએ બે મીંડા કેન્સલ થાય દસ ગુ આઠ એટલે એસી એસી ગુણ્યા બે એટલે એકસો સાઠ બરાબર તો પ્રથમ વર્ષનું વ્યાજ કેટલું એસી રૂપિયા બે વર્ષ અંતે કેટલું વ્યાજ થાય એકસો ને સાહીઠ હવે ત્રીજા વર્ષનું મિત્રો આપણે લઈ લઈએ તો ત્રીજા વર્ષ અંતે ત્રીજા વર્ષને અંતે મળતું વ્યાજ ચાલો પી આર એન

આગળ વધીએ વર્ષના અંતે મળતા વ્યાજ અનુક્રમે પ્રથમ વર્ષ અંતે કેટલું મળ્યું મિત્રો આપણને મળ્યું સા એસી ત્યાર પછી બીજા વર્ષને અંતે એકસો સાઠ ત્રીજા વર્ષ અંતે બસો ચાલીસ આ રીતની શ્રેણી મળે બરાબર તો હવે મિત્રો તમે જોઈ શકો આ શ્રેણી સમાં શ્રેણી છે કે કે કેમ તો હા આ શ્રેણી 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 બનાવે સાદા વ્યાજ માટે જે બનાવે એ સમાંતર શ્રેણી બનાવે આપણે સ્વાધ્ય પાંચ પોઈન્ટ એકમાં જોયું હતું કે એમાં ચક્રવૃત્તિ વ્યાજ હતું તો એમાં સમાંતર શ્રેણી બનાવે નહીં કારણ કે એમાં વ્યાજનું વ્યાજ ગણાય આમાં દરેક વર્ષે તમે જોશો તો આગળના વર્ષ કરતા એસી રૂપિયાનો વધારો થશે પ્રથમ વર્ષે એસી બીજા વર્ષે એકસો ત્રીજા વર્ષે બસો ચાલીસ આ રીતે આગળ વધશે બરોબર તો આપણે લખીએ કે આ એક સમાંતર શ્રેણી છે કારણ કે કારણ કે બે બરાબર આવશે એકસો સાઠ માઇનસ એસી એટલે કેટલા આવશે દરેક પદનો તફાવત એસી છે બરાબર અને પ્રથમ પદ એસી છે હવે મિત્રો આ શ્રેણીને આપણે ત્રીસ વર્ષના અંતે મળતું વ્યાજ ભણવાનું છે તો આ શ્રેણીનું પ્રથમ પદ આ બીજું પદ આ ત્રીજું પદ એમ ત્રીસમું પદ આપણે શોધીએ એટલે ત્રીસ વર્ષના અંતે મળતું વ્યાસથી જાય તો આપણે લખીએ મિત્રો કે એ ત્રીસ બરાબર એ પ્લસ ત્રીસ માઇનસ એક ઇન્ટુ ડી બરાબર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર તો એની કિંમત છે એસી અહીંયા ત્રીસ માઇનસ એક એટલે ઓગણત્રીસ ગુણ્યા હવે મિત્રો આ બંનેનો ગુણાકાર કરીએ તો એસી પ્લસ ઓગણત્રીસ ગુણ્યા એસી કરીએ બંનેનો ગુણાકાર કરીએ એટલે મિત્રો આવશે ત્રેવીસો વીસ હવે આ બંનેનો સરવાળો કરીએ ત્રેવીસો વીસ એટલે કેટલા આવશે બરાબર તો તે મેળા આપણને ચોવીસો તો આપણે આમ કહી શકીએ કે આમ ત્રીસ વર્ષ અંતે મળતું વ્યાજ ચોવીસો રૂપિયા હશે તો આપણે લખીએ કે આમ ત્રીસ વર્ષના અંતે મળતું વ્યાજ ચોવીસો રૂપિયા હશે બરાબર આગળનું ઉદાહરણ જોઈએ મિત્રો ઉદાહરણ નંબર દસ કે ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં ગુલાબના છોડ બીજી હારમાં એકવીસ ગુલાબના છોડ ત્રીજી હારમાં ઓગણીસ ગુલાબના છોડ એવી રીતે ગુલાબના છોડ આપેલા છે તેની છેલ્લી હારમાં પાંચ ગુલાબના છોડ છે તો આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે મિત્રો આપણને આપણે જોયું તો પ્રથમ હારમાં કેટલા છે તૃતીય હારમાં ગુલાબની સંખ્યા તો પ્રથમ હારમાં કેટલી છે મિત્રો ત્રેવીસ ત્યાર પછી બીજી હારમાં કેટલા છે તો કે ઓગણીસ ગુલાબો છે ત્યાર પછી ત્રીજી હારમાં સોરી અહિયાં એકવીસ ગુલાબની સંખ્યા છે ત્રીજી હારમાં છે ઓગણીસ ગુલાબની સંખ્યા બરાબર આવી રીતે હારમાં કેટલા ગુલાબની સંખ્યા છે છે બરાબર ફરીથી એક વખત પ્રથમ હારમાં ત્રેવીસ ગુલાબ બીજી હારમાં એકવીસ ત્રીજી હારમાં ઓગણીસ ગુલાબ એવી રીતે છેલ્લી હારમાં પાંચ ગુલાબ છે તો આવી રીતની શ્રેણી થઈ તો આ એક સમાચાર શ્રેણી છે તો આપણે લખી શકીએ કે અહીં એ બરાબર કેટલા આવશે મિત્રો ત્રેવીસ ડી બરાબર કેટલા આવશે મિત્રો એકવીસ માઇનસ ત્રેવીસ એટલે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ બરાબર તો આવશે મિત્રો કેટલા આવશે માઇનસ બે બરાબર માઈનસ બે હવે મિત્રો આપણે જોઈ શકીએ કે પ્રથમ પદ છે બીજું પદ છે ત્રીજું પદ છે આવી રીતે એનમું એટલે કે છેલ્લું પદ છે આપણી પાસે પાંચ પણ પદની સંખ્યા છે નહીં તો પદની સંખ્યા આપણે શોધવાની છે બરાબર કુલ કેટલી હાર છે આ પેલી હાર બીજી હાર ત્રીજી હાર આ છેલ્લી હાર તો કુલ કેટલી હાર છે એટલે એનની કિંમત શોધવાની છે તો આપણે સૂત્ર મૂકીએ મિત્રો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી તો માઇનસ બે હવે મિત્રો આ પાંચ બરાબર ત્રેવીસ આ માઇનસ બે એન માઇનસ માઇનસ પ્લસ બે એકા બે બરાબર ત્રેવીસ ને બે કેટલા થશે તો કે પચીસ તો કે ત્રેવીસ પચીસ માઇનસ આવેલી આ બાજુ આવશે એટલે એ માઇનસ થશે બરાબર તો ટુ એન બરાબર પચીસ માઇનસ પાંચ એટલે કેટલા આવશે મિત્રો વીસ હવે બે ક્યાં જશે તો કે છેદમાં તો બે ભાગ્યા વીસ ભાગ્યા બે એટલે કેટલા આવશે મિત્રો દસ એન બરાબર દસ તો આપણે લખી શકીએ કે આમ ફૂલોની કેરીમાં આમ ફૂલોની કેરીમાં દસ હાર હશે બરાબર એન બરાબર દસ જે હાર ની સંખ્યા દર્શાવે છે બરાબર મિત્રો